બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં છેલ્લા 15 દિવસથી વરસાદ ચાલુ હોવાથી લોકોને ગંદકી કિચડથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં છેલ્લા 15 દિવસથી રીમઝીમ વરસાદ ચાલુ હોવાથી લોકોને ગંદકી કિચડથી પડતી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે જો કોઈ રોગચાળો ફેલાય તો નવાઈની વાત નહીં. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાસલી પ્લોટ વિસ્તારમાં તંત્ર તરફથી કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં ન આવતું હોય અથવા તો ધ્યાન દોરવા માટે ભાસલી પ્લોટ વિસ્તારના લોકો રજૂઆત કરવા જતા હોય ત્યારે અમુક અસામાજિક તત્વો તેમજ વચ્ચે દલાલોનો સામનો કરવો પડે છે. છેલ્લા 10 વર્ષથી ભાસલી પ્લોટ વિસ્તારના લોકો કરી રહ્યા છે વિકાસનો પોકાર. જ્યારે હાલની સરકાર વિકાસની મસ્ત મોટી વાતો કરતી હોય છે ત્યારે આવા વચ્ચે દલાલી કરતા લોકોને કોઈ પણ પ્રકારનું કામ થવા દેતા નથી. ત્યારે આવા વચ્ચેથી અસામાજિક વ્યક્તિઓ દૂર થાય અને ભાસલી પ્લોટ વિસ્તારના લોકોની વેદના સરકારી તંત્ર સુધી પહોંચે ત્યારે આજ રોજ સ્પીડ ન્યૂઝ 70ના જાબાઝ અને બાહુબલી રિપોર્ટર હિંમતલાલ પંડ્યા જ્યારે આ સ્થળ પર પહોંચ્યા અને જોયું સાંભળ્યું ત્યારે લોકોની વેદના, ત્યારે ગામમાં કોઈ જગ્યાએ નહીં તો બસ સ્ટેન્ડ કે નહીં તો કોઈ પણ પ્રકારની ગામમાં સુવિધા જોવા મળી નહીં. ત્યારે અવારનવાર સરકારી પક્ષના આગેવાનો નેતા આવી વાયદા કરીને જતા રહે છે, બસ પછી જોવા મળે છે તો માત્ર ને માત્ર રાજકારણ જ. ત્યારે શું ખરેખર આ ગામના વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની સુવિધા મળશે ખરી કે પછી સરકાર તરફથી માત્ર ને માત્ર વિકાસના વાયદાઓ જ મળશે એ તો હવે સમય જ બતાવશે. રિપોર્ટર હિંમતલાલ પંડ્યા, બનાસકાંઠા. અમારું છે કોઈ વાપરતું છે નહીં. પ્લોટ વિસ્તારની અંદર રોડા ફળા ઉપર બધે પાણી બીજું ભરાઈ જાય છે. કોઈ કાર્યકર્તા છે ગામના, કોઈ સરપંચ છે, કોઈ અધિકારીઓ છે, અમારી કોઈ જવાબદારી લેતા નથી. પલોટ વિસ્તાર ગામ ભાટલી. હું સદાભાઈ હરખાભાઈ બોલું છું. હું હરિજન સદાભાઈ હરખાભાઈ બોલું. ઇસ્કોન આવે છે, પાણીનું પુરાવે તા અને કોઈ સંભાળ લેતું છે નહીં. અને દક્ષિત ખૂબ પાણી હાલે પીડ્યું છે, કઈ કઈ ગુડો ગુડો પ્લોટ નું કોઈ ભાઈ પ્લોટ નું વિસ્તાર નહીં લેતો છે નહીં. સરકાર શ્રી અને નોંધ લે સરકાર શ્રી આ અમારો ગરીબ માણસો ને ભણો મરી જાય. અરે મરી જાય હેરાન થઈ ને. અને આખું તલાવ તૂટેલો પડ્યો છે પેલી બાજુ થી. તલાવ નું નાકો બધું તૂટેલું પડ્યું. ઈ નાકો ઊભું થાય તો અમારે પાણી નો વિસ્તાર થાય. અને આખો ઘરવાખરી અમારી બધી તળાઈ ગયેલ છે બે ત્રણ વીની. અને કયા તલાવ માંથી? કુનારી માંથી. તલાવ માંથી? હા, કુનારી તલાવ માંથી. અને વારંવાર વારંવાર પાણી આવે છે ને વારંવાર આવું નવો પ્રશ્ન પડે છે. અને અમે તો કહો કે ગોમ નું નાકું ઊંચો કરો ના ઊંચો કરો દાવે તો પછી પ્રશ્ન થાય. અને સરકાર શ્રી આની નોંધ લે એમ તમે સહમત છો ને? આપણે સહમત છો. જવાબ આપવા તૈયાર છો ને? હું જવાબ આપવા તૈયાર.